હવે આપણે આ વિડિયોમાં એક સ્લિટ વ્યતિકરણ એટલે કે સિંગલ સ્લિટ ઇન્ટરફિયરન્સ વિશે વાત કરીશું. જો આપણે વ્યતિકરણની વ્યાખ્યા જોઈએ તો તરંગનું વ્યતિકરણ એટલે એક જ બિંદુ આગળ ઘણા બધા તરંગ ઓવરલેપ થાય તે. તો ફક્ત એક જ સ્લિટ ઘણા બધા તરંગો કઈ રીતે ઉત્પન્ન કરી શકે જે એકબીજાની સાથે ઓવરલેપ થતા હોય? હવે આપણી પાસે બે સ્લિટ છે. હવે આપણે અહીંથી તરંગને પસાર કરીએ છીએ કંઈક આ પ્રમાણે, અને જ્યારે તે નાના કાણામાંથી પસાર થશે ત્યારે તરંગનું શું થાય તે આપણે જાણીએ છીએ. તરંગ જ્યારે નાના કાણામાંથી પસાર થાય ત્યારે તેનું આ પ્રમાણે વિવર્તન થશે, તેનો આ રીતે ફેલાવો થાય. તેવી જ રીતે જ્યારે તે આ બીજા કાણામાંથી પસાર થાય ત્યારે અહીં તેનું પણ વિવર્તન થશે, તેનો પણ ફેલાવો થાય, અને આ રીતે તરંગ એકબીજાની સાથે ઓવરલેપ થાય છે. પરંતુ જો આપણી પાસે ફક્ત એક જ સ્લિટ હોય તો આપણે આ કઈ રીતે કરી શકીએ? મેં અત્યાર સુધી તમને ક્યારેય કહ્યું નથી, પરંતુ આ તરંગો જ્યારે કાણામાંથી પસાર થાય ત્યારે તેમનો ફેલાવો શા માટે થાય છે, તેમનું વિવર્તન શા માટે થાય છે, અને તેનો જવાબ એક સ્લિટ વ્યતિકરણ જ છે. અને તેમનું આ પ્રમાણે વિવર્તન શા માટે થાય છે તેનો જવાબ હાઇગેનનો સિદ્ધાંત છે. તેઓ એક ડચ વૈજ્ઞાનિક હતા, આપણે તેને હાઇગેનનો સિદ્ધાંત કહીશું. તેમણે કંઈક આ પ્રકારની શોધ કરી. તેઓએ કહ્યું કે જો આ રીતે તરંગ આવતું હોય અને આ તરંગ અગ્ર છે, યાદ રાખો કે તરંગ અગ્ર ટોચ એટલે કે પીક જેવા હોય છે અને તે બંનેની વચ્ચે ગર્ત હોય છે. પરંતુ જો તરંગ અગ્ર તમારી તરફ આવી રહ્યા હોય, તે આ દિશામાં પ્રસારિત થઈ રહ્યા હોય, હવે તમે આ તરંગ પરના દરેક બિંદુને એક સ્ત્રોત તરીકે લઈ શકો જે આ રીતે વર્તુળમાં તરંગનો ફેલાવો કરે છે, અને આ બધા તરંગો આગળની દિશામાં ગતિ કરે. આ બિંદુને સ્ત્રોત તરીકે લઈએ તો તે આ રીતે તરંગનો ફેલાવો કરે. તેવી જ રીતે આ બિંદુને લઈએ, આ બિંદુને લઈએ. તેમણે કહ્યું કે તમે તરંગ અગ્રને તરંગના અનંત સ્ત્રોત તરીકે વિચારી શકો. તરંગ પરનું દરેક બિંદુ એ બીજા તરંગનો સ્ત્રોત છે. હવે તમે કહેશો કે આ ખૂબ જ જટિલ છે અને તે તમને શું આપશે? જો તમે આને એકબીજાની સાથે ઉમેરો તો તેઓ તમને વ્યતિકરણ આપશે, સહાયક કે વિનાશક, અને તેઓ તમને આ જ પ્રકારનું તરંગ અગ્ર આપે. અને આ સાચું છે. જો તમે આ તરંગના દરેક બિંદુને તરંગના સ્ત્રોત તરીકે લો અને પછી તેમાંથી નીકળતા તરંગોનો સરવાળો કરો તો તમને એક બીજું તરંગ અગ્ર મળે. અહીં તમને તે જ સમાન વસ્તુ પાછી મળશે, અને વિવર્તન શા માટે થાય છે તેને સમજવાની આ મુખ્ય ચાવી છે. તરંગ પરનું બિંદુ હંમેશા વિવર્તનની પ્રક્રિયા કરે છે અને તે બીજા બિંદુમાંથી નીકળતા તરંગ સાથે ઉમેરાય છે. પરિણામે તમને તે જ તરંગ અગ્ર પાછું મળે છે. પરંતુ જ્યારે હવે અહીં બેરિયર આવશે ત્યારે આ તરંગો એકબીજાની સાથે ઉમેરાઈ શકતા નથી. તમે અહીં જોઈ શકો કે આ બિંદુ આગળ તરંગનો ફેલાવો થશે, તેવી જ રીતે આ બિંદુ આગળ પણ તરંગનો ફેલાવો થાય, પરંતુ આ વચ્ચેનો જે ભાગ છે તે અહીં બ્લોક થઈ જાય છે. તેઓ આ બાકીના બિંદુઓની સાથે સહાયક અથવા વિનાશક વ્યતિકરણ ઉત્પન્ન કરી શકતા નથી. માટે તમે જોશો કે જ્યારે તે આ કાણાઓમાંથી પસાર થાય છે ત્યારે તેનું આ રીતે વિવર્તન થાય છે. આમ કહી શકાય કે તરંગ દરેક બિંદુ આગળ વિવર્તન પામે છે. આપણે તેની નોંધ લેતા નથી કારણ કે તેમનો સરવાળો થઈ જાય છે. પરંતુ જ્યારે તે આ રીતે કાણામાંથી પસાર થાય છે અથવા બેરિયર સાથે અથડાય છે ત્યારે આપણે તેને નોંધી શકીએ છીએ. અને આ જ એક સ્લિટ વ્યતિકરણનો મુખ્ય ખ્યાલ છે. આપણે આ બધું અહીંથી દૂર કરીએ અને હવે એક સ્લિટ વ્યતિકરણ એટલે કે સિંગલ સ્લિટ ઇન્ટરફિયરન્સ વિશે સમજીએ. ધારો કે તરંગ અહીં આ પ્રમાણે આવી રહ્યું છે, તરંગ આની સાથે અથડાય છે. તરંગ પરનું દરેક બિંદુ એ બીજા તરંગનો સ્ત્રોત છે. આ બિંદુ વિવર્તન કરે, આ બિંદુ વિવર્તન કરે. આમ તમે અહીં તરંગના
હવે અહીં આમાંના કેટલાક બ્લોક થઈ ગયા છે, માટે આપણે આ પડદા પર વ્યતિકરણની ભાત જોઈ શકીએ, કારણ કે આ બધા તરંગો એકબીજાની સાથે વ્યતિકરણ પામે છે અને આપણને વ્યતિકરણની ભાત કેવી દેખાશે. આપણને અહીં એક મધ્યમાં પહોળી ટોચ મળે, કંઈક આ પ્રમાણે, કારણ કે તમે આ કાણામાંથી પ્રકાશને પસાર કરી રહ્યા છો. પરંતુ આપણને અહીં આ પ્રમાણેની પેટર્ન જોવા મળે, તેવી જ રીતે અહીં નીચે પણ આ પ્રમાણેની પેટર્ન જોવા મળે. અહીં આ જે ટોચ જોવા મળે છે તે આની સરખામણીમાં નબળી હોય છે. તમને અહીં આ પ્રકારની પેટર્ન જોવા મળશે. હવે આપણે તેનું નિરીક્ષણ કઈ રીતે કરી શકીએ, આપણે તે શોધવાનો પ્રયત્ન કરીએ. મેં તમને કહ્યું તે પ્રમાણે અહીં તરંગના અનંત સ્ત્રોત હશે, અને જો આપણે તે બધા સ્ત્રોત દોરીએ તો તેમાં ઘણો સમય લાગી શકે. આપણે ફક્ત 8 સ્ત્રોત દોરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ધારો કે આપણી પાસે 8 સ્ત્રોત છે, તેથી આના વિશે વિચારવું સરળ બની જશે. હવે અહીં થોડો વિચિત્ર ભાગ એ છે કે તે ફરી પાછું ઉપર આવે છે, માટે અહીં આપણે ન્યૂનતમ બિંદુ પર ધ્યાન આપીએ. એ બિંદુ જ્યાં તે 0 થાય છે, આપણે વિનાશક બિંદુ પર ધ્યાન આપીએ. હવે જો આપણે આ બિંદુ લઈએ અને તેને અહીં સુધી જવું હોય તો અમુક અંતર કાપવું પડે. ત્યારબાદ આપણે અહીંથી 5મું બિંદુ લઈશું, જે આ છે, જે અહીંથી અડધા અંતરે આવેલું છે. તેણે આટલું અંતર કાપવું પડે. હવે આ બંને વિશે શું કહી શકાય? હવે જો આ બંને બિંદુઓ વિનાશક વ્યતિકરણ ઉત્પન્ન કરતા હોય તો આપણે એવી દલીલ કરી શકીએ કે આ બધા જ બિંદુઓ વિનાશક વ્યતિકરણ ઉત્પન્ન કરે છે. આપણે એવું શા માટે કહી શકીએ? હવે આપણે અહીં લંબ દોરીએ, આ પ્રમાણે, આ જે વધારાની પથ લંબાઈ છે. જો આ નીચેના તરંગે, આ બીજા તરંગે અહીં સુધી પહોંચવું હોય તો આ વધારાની પથ લંબાઈ જેટલું અંતર કાપવું પડે, અને તે પથ લંબાઈ કેટલી હોવી જોઈએ? જો મને અહીં વિનાશક વ્યતિકરણ જોઈતું હોય તો આ પથ લંબાઈ અડધી તરંગ લંબાઈ, અથવા 3/2 તરંગ લંબાઈ, અથવા 5/2 તરંગ લંબાઈ જેટલી હોવી જોઈએ. જો અહીં આ પ્રથમ બિંદુ હોય તો આ લંબાઈ અડધી તરંગ લંબાઈ જેટલી થાય. હવે આ મધ્યમાંથી પસાર થતી લીટીની સરખામણીમાં અહીં આ જે ખૂણે હશે તેનો સંબંધ શું છે તે આપણે અગાઉના વિડીયોમાં શોધી નાખ્યું હતું. ડી ગુણ્યા સાઇન ઓફ થીટા બરાબર આ બંને વચ્ચેની પથ લંબાઈનો તફાવત આપણે તેને તારવ્યું હતું. અહીં આ કાણાની પહોળાઈની સરખામણીમાં આ દિવાલ દૂર હોવી જોઈએ, પરંતુ હજુ પણ આ સંબંધને લાગુ પાડી શકાય. આ ઉદાહરણમાં ડી બરાબર શું થાય આપણે અહીં ખાસ ધ્યાન રાખવું પડશે. આપણે એટલા માટે ધ્યાન રાખવું પડશે કારણ કે આ કાણાની ચોક્કસ પહોળાઈ હશે. ધારો કે આપણે તેની પહોળાઈને W કહીએ. અહીં આ કાણાની પહોળાઈ W જેટલી છે, તેની ચોક્કસ પહોળાઈ છે. જો આ W હોય તો અહીં આ બંને વચ્ચેનું અંતર શું થાય? આ બંને વચ્ચેનું અંતર W/2 થાય, માટે આ બંને વચ્ચેના પથ લંબાઈના તફાવતનો સંબંધ શું થાય? અહીં ડી હવે W/2 થશે, ગુણ્યા સાઇન ઓફ થીટા, જેના બરાબર પથ લંબાઈનો તફાવત છે. જો આ બિંદુ વિનાશક હોય તો પથ લંબાઈનો તફાવત λ/2 થાય, અને આ થીટા એ આ બંને જે આ દિવાલ સાથે ખૂણો બનાવે છે તે છે. હવે આપણે અહીં બંને છેદમાંથી 2 કેન્સલ કરી શકીએ, માટે આપણને W/sin(θ)λ મળશે. યાદ રાખો કે અહીં આ આખો આપણને વિનાશક બિંદુ આપે છે. યાદ કરો કે પહેલા બધી જ પૂર્ણાંક તરંગ લંબાઈઓ આપણને સહાયક વ્યતિકરણ આપતી હતી, પરંતુ હવે તે આપણને વિનાશક બિંદુ આપે છે. અને આ એટલા માટે થયું કારણ કે આપણે આ પહોળાઈને W લીધી છે, માટે આ અંતર W/2 થશે, અને અહીંથી આ 2 કેન્સલ થઈ જાય છે. પરંતુ આ બધા જ બિંદુઓ, આ આખો કાણો વિનાશક વ્યતિકરણ ઉત્પન્ન કરે છે તે મેં હજુ સુધી સાબિત નથી કર્યું. આ ફક્ત
આ બે બિંદુઓ માટે છે. મેં કહ્યું તે પ્રમાણે અહીં અનંત સંખ્યાના સ્ત્રોત છે. આ બંને કેન્સલ થાય છે તો બાકીના પણ કેન્સલ થશે એવું હું કઈ રીતે કહી શકું? આપણે બીજા બે બિંદુઓ લઈએ. ધારો કે આપણે આ બિંદુની એક નીચે આ બિંદુ લઈએ. હવે તે અહીંથી અહીં સુધી જવા અમુક અંતર કાપશે. તેવી જ રીતે આપણે આ બિંદુની નીચેનું બિંદુ લઈએ, વિનાશક બિંદુ સુધી જવા તે અમુક અંતર કાપશે. હવે આ બંનેની વચ્ચે શું સંબંધ છે? આપણે આ જ સમાન રીતનો ઉપયોગ કરી શકીએ. અહીં આ બંને બિંદુઓ પણ W ના છેદમાં 2 જેટલા દૂર છે, માટે આપણને અહીં સમાન સંબંધ જ મળે. W ના છેદમાં 2 ગુણ્યા સાઇન ઓફ થીટા. શું આ ખૂણો સમાન હશે? આપણે અહીં એક જ બિંદુ પર જઈ રહ્યા છીએ, માટે આ ખૂણો પણ સમાન થાય. આપણે એ ધાર્યું છે કે આ કાણાની પહોળાઈની સરખામણીમાં આ દિવાલ ઘણી દૂર છે, માટે આપણે આ બધી લીટીઓને લગભગ એકબીજાની સમાંતર લઈ શકીએ. જો ખૂણો સમાન હોય, W ના છેદમાં 2 સમાન હોય, તો આના બરાબર અડધી તરંગ લંબાઈ જ મળે, માટે આ ફરીથી વિનાશક બિંદુ થશે. તેના કારણે આ બંને બિંદુઓ પણ વિનાશક બિંદુ થાય અને અહીં વિનાશક વ્યતિકરણ ઉત્પન્ન થાય. હું આ પ્રમાણે કરવાનું ચાલુ રાખી શકું. હું અહીં આ બિંદુ લઈ શકું જે આ પ્રમાણે જાય, તેવી જ રીતે આ બિંદુ લઈ શકું જે કંઈ આ પ્રમાણે જશે. આ બંને બિંદુઓ પણ વિનાશક બિંદુ થાય, તે પણ વિનાશક વ્યતિકરણ ઉત્પન્ન કરે. હું અહીં 2 બિંદુઓની જોડ લઈને એમ કહી શકું કે આ બધા જ વિનાશક બિંદુઓ છે, માટે અહીં જે આ બિંદુ છે તે વિનાશક બિંદુ થશે. તમને અહીં કોઈ પ્રકાશ જોવા મળતો નથી, તેથી આપણે લખી શકીએ કે સ્લીટની પહોળાઈ ગુણ્યા સાઇન ઓફ થીટા બરાબર પૂર્ણાંક તરંગ લંબાઈ. પરંતુ તમારે હવે અહીં એ બાબતનું ધ્યાન રાખવું પડશે કે આ તમને વિનાશક બિંદુ આપે છે. અગાઉ તે સહાયક બિંદુ આપતું હતું, પરંતુ હવે આ તમને વિનાશક બિંદુ એટલે કે ડિસ્ટ્રક્ટિવ પોઈન્ટ આપે છે. હવે તમે કદાચ કહેશો કે આપણે અહીં એક જ તરંગ લંબાઈ માટે સાબિત કર્યું જ્યારે m બરાબર 1 હોય ત્યારે. પરંતુ m બરાબર 1 સિવાયની તરંગ લંબાઈ માટે શું કહી શકાય? તમે અહીં કહી શકો કે 3/2 લેમડા અથવા 5/2 લેમડા હજુ પણ વિનાશક બિંદુ જ આપશે. અહીં આ અયુગ્મ અપૂર્ણાંક છે, માટે m બરાબર તેના બરાબર 0 હોઈ શકે નહીં. તેના બરાબર 1, 2, 3, 4, 5 આ રીતે આપણે આગળ જઈ શકીએ. 1 આપણે અત્યારે જ જોઈ ગયા. જો m બરાબર 3 લઈએ તો અહીં 3λ/2 મળે, અને તે પણ વિનાશક બિંદુ જ છે. તેવી જ રીતે જો 5λ/2 લઈએ તો આ 2 હજુ પણ કેન્સલ થઈ જશે, માટે તે પણ વિનાશક બિંદુ આપે, તે પણ કામ કરશે. પરંતુ યુગ્મ પૂર્ણાંક માટે શું કહી શકાય? તેના માટે મારે સૌથી ઉપરનું બિંદુ અને આ મધ્યના બિંદુને લેવાની જરૂર નથી, તે આપણને W ના છેદમાં 2 જેટલું અંતર આપે. હું તેને અહીં કોઈ પણ યુગ્મ પૂર્ણાંક વડે ભાગી શકું. સૌથી ઉપરનું બિંદુ અને આ મધ્યનું બિંદુ લેવાને બદલે હું આ બિંદુ અને આ બિંદુ પણ લઈ શકું. હવે જો આપણે આ અંતરનો વિચાર કરીએ તો તેના બરાબર શું થાય? તેના બરાબર W ના છેદમાં 4 થાય. હવે જો આ બંને કેન્સલ થતા હોય, તો આપણે તે જ સમાન તર્કનો ઉપયોગ કરી શકીએ અને કહી શકીએ કે આ બંને બિંદુઓ પણ કેન્સલ થાય છે. હવે હું કોઈ પણ જોડ લઈ શકું, પરંતુ તેમની વચ્ચેનું અંતર W ના છેદમાં 4 હોવું જોઈએ. તમે અહીં કોઈ પણ સંખ્યા વડે ભાગાકાર કરી શકો નહીં. તમે અહીં 3 અથવા 2.5 વડે ભાગાકાર કરી શકો નહીં. તમે ફક્ત 2 ના ગુણિત વડે જ ભાગાકાર કરી શકો, જેથી આ 2 કેન્સલ થઈ શકે. હવે આપણને અહીં સંબંધ કયો મળશે? W ના છેદમાં 4 સાઇન ઓફ થીટા બરાબર W ના છેદમાં 2 થાય. જો આપણે 4 ને બીજી બાજુ લઈ જઈએ તો આપણને અહીં W ગુણ્યા સાઇન થીટા બરાબર 2λ મળે, અને તે આપણને વિનાશક વ્યતિકરણ જ આપે. હું અહીં 8 વડે પણ ભાગાકાર કરી શકું તો મને અહીં 4λ મળશે. આમ હું કોઈ પણ યુગ્મ પૂર્ણાંક વડે ભાગાકાર કરી શકું અને તે મને આ દિવાલ પર વિનાશક બિંદુ જ આપે. આમ અહીં આ m બરાબર 1 થાય, આ બિંદુ m બરાબર 2 થશે. આમ આ સંબંધ આપણને વિનાશક બિંદુઓ આપે. હવે m બરાબર 0 વિનાશક બિંદુ કઈ રીતે ન હોઈ શકે?
હવે અહીં એમ બરાબર ઝીરો એ આ વચ્ચેનું બિંદુ થશે, તે સૌથી તેજસ્વી બિંદુ થાય, માટે એમ બરાબર ઝીરો એ વિનાશક બિંદુ નથી, તે સહાયક બિંદુ છે, અને બાકીના બધા જ પૂર્ણાંક તમને વિનાશક બિંદુ આપશે. આમ આ વિનાશક બિંદુ માટેનું સૂત્ર છે. આમ અહીં ડબલ્યુ એ એક જ સ્લીટની પહોળાઈ છે. ત્યારબાદ થીટા વિશે વિચારીએ. જો કેન્દ્રમાંથી પસાર થતી લીટી આ હોય અને તમે અહીં આ બિંદુ આગળ એક બીજી લીટી દોરો, તો અહીં આ જે ખૂણો બને છે તે થીટા થાય. એમ બરાબર કોઈ પણ ધન પૂર્ણાંક થશે જેના બરાબર ઝીરો નથી, અને લેમડા એ તમે જે પ્રકાશને દાખલ કરી રહ્યા છો તેની તરંગ લંબાઈ થાય. હવે આ તમને ફક્ત વિનાશક બિંદુઓ આપે છે. જો આ તમને વિનાશક બિંદુ આપતા હોય તો અડધા અપૂર્ણાંક સહાયક બિંદુ આપવા જોઈએ. માટે ડબલ્યુ ગુણ્યા સાઇન ઓફ થીટા બરાબર લેમડાના છેદમાં બે, ત્રણ લેમડાના છેદમાં બે. શું આ તમને સહાયક બિંદુઓ આપશે? તે તમને સહાયક બિંદુઓ આપતા નથી. તેમાં એક કોમ્પ્લિકેશન છે. આ સહાયક બિંદુ કેમ આપતા નથી તે માટેનો મેં એક બીજો વિડીયો બનાવ્યો છે, તમે તે વિડીયો જોઈ શકો. હવે તમે કદાચ ધ્યાનથી જુઓ તો અહીં આ ન થવું જોઈએ. આપણે ડિફ્રેક્શન ગ્રેટિંગ સાથે જોયું હતું કે આ ઉત્પન્ન ન થવું જોઈએ. આમ સહાયક બિંદુનું સમીકરણ આપણને સહાયક બિંદુ શા માટે નથી આપતું તેના માટે તમે તે વિડીયો જુઓ, પરંતુ આ સૂત્ર દિવાલ પરના વિનાશક બિંદુઓ આપે છે.